રાજ્યના ડીઈઓ સ્કૂલોમાં ફાયર સેફટીનો તપાસ રિપોર્ટ શિક્ષણ વિભાગને રજૂ કરશે. રિક્ષા વાનમાં વધુ બાળકો બેસાડાય તો આરટીઓ તેમજ ટ્રાફિક પોલીસમાં ફરિયાદ કરવા સૂચન કરવામાં આવ્યું. સત્તામંડળ દ્વારા આરોગ્ય વીમા કંપનીઓ માટે ચોક્કસ નિર્દેશ જારી કર્યા. ગ્રાહક દ્વારા કેશલેસ સારવાર માટેની વિનંતી કરવામાં આવે તેના એક કલાકમાં જ કંપનીએ નિર્ણય લેવો પડશે. અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં કેન્સર વિભાગના 5મા માળે એસી કોમ્પ્રેસરમાં આગ લાગવાની ઘટના બની. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. હવામાન વિભાગની આગાહી પહેલા કેરળમાં ચોમાસાની એન્ટ્રી થઈ. કેરળના અનેક શહેરોમાં થયો વરસાદ. અમદાવાદના નરોડામાં સ્માર્ટ મીટર રદ કરવા માટે સ્થાનિકો મોટી સંખ્યામાં આંદોલન કરી રહ્યા છે. કોંગ્રેસ પ્રતિનિધિ મંડળે સ્થાનિકો સાથે મળીને સ્માર્ટ મીટર રદ કરવા માટે વીજ કંપનીઓને રજૂઆત કરી હતી. જમ્મુના અખનૂરમાં બસ ઊંડી ખાઈમાં પડતા 7 મુસાફરોના મૃત્યુ થયા છે. 30થી વધુ લોકો ઘાયલ થયા છે. બચાવ ટીમના સભ્યો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. નોઈડાના લોટસ બ્લુ બર્ડ સોસાયટીના ફ્લેટમાં એસી વિસ્ફોટના કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. એસી બ્લાસ્ટને કારણે આખા ફ્લેટમાં આગ લાગી ગઈ છે. મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન 12 જુલાઈના રોજ થશે. લગ્ન સમારોહ 3 દિવસ સુધી ચાલશે. યુપીમાં છેલ્લા તબક્કાની ચૂંટણીને લઈને રાજા ભૈયાનું મોટું નિવેદન પ્રકાશમાં આવ્યું છે. દેવગરમાં બીજેપી સાંસદ નિશિકાંતને મળ્યા હતા, જે બાદ તેમણે કહ્યું કે મોદીજી સરકાર બનાવવા જઈ રહ્યા છે. નંદમુરી બાળકૃષ્ણ એક ઇવેન્ટ દરમિયાન એક્ટ્રેસ અંજલિને ધક્કો મારતો જોવા મળ્યો, જેના કારણે તેલુગુ સુપરસ્ટાર સોશિયલ મીડિયા પર ખરાબ રીતે ટ્રોલ થઈ રહ્યા છે.